नमस्कार विद्यार्थी मित्रों, BSM 3 गुजराती विषयना विद्यार्थीओनू आ ऑडियो लेक्चर में स्वागत करूँ छू। BA 2 गुजराती मुख्य विषय साथ हवे BSM 3 में प्रवेश पामेला विद्यार्थीओने सौ प्रथम शुभेच्छा पाठवुं छूं। अने आ लेक्चर में आपणे गुजराती कोर 202 जे पेपर छे एना अभ्यासक्रमनी आपणे चर्चा करवानी छे, अथवा तो अभ्यासक्रमने जोवानो छे, जेथी करी अने अभ्यासक्रम प्रमाणे आपणे कोर 202 ना आगळना लेक्चर करी शकीए। तो मुख्य विषय गुजराती कोर 202 ए पेपरनुं नाम छे ग्रंथकारनो अभ्यास। हवे ग्रंथकारनो अभ्यास ए कोर 202 पेपरमां तमारे विद्यार्थीओ जे सर्जक के जे ग्रंथकार भणवाना छे, जेनो अभ्यास करवानो छे, ए सर्जक छे आपड़ा सुंदरम, जेमने आपणे त्रिभुवनदास पुरुषोत्तमदास लुहार तरीके ओळखीए छे। तो मित्रो, अहीं आ कोर 202 मां सुंदरमने ग्रंथकार तरीके आपणे ज्यारे भणवाना छे त्यारे એમની બે કૃતિઓનો અભ્યાસ આપણે BSM 3માં કરવાનો છે। એમાં પ્રથમ કૃતિ છે કેટલાક કાવ્યો, સુંદરમના કેટલાક કાવ્યો જેના સંપાદક છે નિરંજન ભગત। બીજી કૃતિ છે કેટલીક વાર્તાઓ, આ કેટલીક વાર્તાઓ એટલે સુંદરમની વાર્તાઓ જે પુસ્તકના સંપાદક છે સુરેશ દલાલ। એટલે BSM 3માં ગ્રંથકાર સુંદરમના જીવન અને કવનનો આપણે અભ્યાસ કરવાનો, સુંદરમને કવિ તરીકે, વાર્તાકાર તરીકે, વિવેચક તરીકે બધી જ રીતે એમનો અભ્યાસ કરી એમના દરેક પુસ્તકોમાંથી એમની ઝીણામાં ઝીણી વિગતો મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરવાનો, કેમ કે આ પેપરમાં આપણે સુંદરમના જીવનકવનલક્ષી હેતુલક્ષી પ્રશ્નો એમના કૃતિલક્ષી હેતુલક્ષી પ્રશ્નો વગેરે આપણે તૈયાર કરવાના છે। એટલે સુંદરમનો ઝીણી ઝીણી વિગતો સહિત જ્યારે અભ્યાસ થાય ત્યારે જ આપણને એમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આવડે। એટલે પ્રથમ કૃતિ કેટલાક કાવ્યો અને દ્વિતીય કૃતિ કેટલીક વાર્તાઓ, એમાં આપણે કાવ્યોની વાત કરીએ તો આપણા અભ્યાસક્રમમાં 25 જેટલા કાવ્યો મૂકી આપ્યા છે। એમાં વિગતે જોવા જઈએ તો હું ઝડપથી કહી દઉં તમને, બુદ્ધના ચક્ષુ, ત્રિમૂર્તિ, સાફલ્યટાણું, ત્રણ પાડોશી, પતંગિયું અને ગરુડ, માનવી માનવ, ધ્રુવપદ ક્યાંહી, બાનો ફોટોગ્રાફ, રંગરંગ વાદળિયા, એક સવારે, વિરાટની પગલી, કોણ, ગણ ઉઠાવ, 13/7ની લોકલ, ઈંટાળા, 13 રમ્ય રાત્રે, પુષ્પ થઈ આવીશ, છાતીએ છૂંદણા, હંકારીજા, સાંજને સમે, તને મેં મળ્યા, નમું તને, સૂ તારા સ્વપ્ને અને મેરે પિયા, એ સાથે આ 25 કાવ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે। એટલે કે આ કાવ્યોની આપણે સમીક્ષા કરવાની છે। એ સિવાય કેટલીક વાર્તાઓની વાત કરીએ તો વાર્તાઓમાં આપણે સુંદરમની 9 વાર્તાઓનો અભ્યાસ કરવાનો છે। એમાં પ્રથમ વાર્તા છે ગોપી,
खोलकी, लाल मोगरो, प्रसादजीनी बेचैनी, आशा, माझावेलानुं मृत्यु, पेकाडनो प्रवास, माना खोळे અને મીન પિયાસી, આ નવ વાર્તાઓનો આપણે અભ્યાસ કરવાનો. એટલે આપણું કોર 202 પેપર ગ્રંથકારનો અભ્યાસ, એનો સમગ્ર લક્ષી અભ્યાસક્રમ પૂરો થાય. હવે મિત્રો, અહીંયા સ્ક્રીન પર મેં અભ્યાસક્રમની જે વિગત છે મૂકેલી છે, તમે જોઈ શકશો. અહીંયા અર્વાચીન ગુજરાતી સાહિત્યના આ સર્જક સુંદરમના જીવન અને કવન વિશે વિદ્યાર્થીઓ જાણકારી પ્રાપ્ત કરી શકે એ હેતુ રહ્યો છે. તો આ અભ્યાસક્રમમાં અથવા તો કોર 202માં એમાં એકમ 1 જો આપણે જોઈએ તો એમાં સર્જકના જીવન અને સમય તથા સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય, એટલે સુંદરમનું જીવન અને કવન, એ આપણે જનરલ પ્રશ્ન તરીકે પણ તૈયાર કરવાનો. અને જનરલ પ્રશ્ન તરીકે જ્યારે એને આપણે તૈયાર કરીએ એટલે એમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નોના જવાબ પણ આપણને આવડે અને તૈયારી આપોઆપ થઈ જાય. ત્યાર પછી એકમ 2માં કવિ સુંદરમનો વિગતે આપણે પરિચય કરવાનો. અને કૃતિના જે અભ્યાસક્રમના કાવ્યો છે, મેં જે 25 કાવ્યો તમને કહ્યા એનો રસાસ્વાદ કરવાનો. એટલે અહીંયા એક જનરલ પ્રશ્ન થાય કે કવિ તરીકે સુંદરમની લાક્ષણિકતાઓ જણાવો. એ જ પ્રમાણે એકમ 3 એમાં આપણે વાર્તાકાર તરીકે સુંદરમનો પરિચય કરવાનો. એટલે જનરલ પ્રશ્ન થાય, વાર્તાકાર તરીકે સુંદરમની લાક્ષણિકતાઓ જણાવો અથવા વાર્તાકાર તરીકે સુંદરમની વિગતે પરિચય કરાવો. અને કૃતિની જે 9 વાર્તાઓ છે એ 9 વાર્તાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો, એટલે કે એનો રસાસ્વાદ કરવાનો. આગળ એકમ 4માં જોઈએ તો બંને કૃતિઓ વિશે ટૂંક નોંધનો અભ્યાસ, એટલે આ બંને કૃતિઓમાંથી જે પૂછી શકાય એવી ટૂંક નોંધ હોય એનો આપણે અભ્યાસ કરવાનો અને પરીક્ષામાં પૂછાય એટલે જે પૂછાય એ ટૂંક નોંધ આપણે લખવાની. એમાં વાર્તાઓનો સમગ્ર લક્ષી મૂલ્યાંકન પણ આવી જાય અને કાવ્યોની સમીક્ષા પણ આવી જાય. અને 14 ગુણના વૈકલ્પિક પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, મેં શરૂઆતમાં જ તમને કહ્યું કે સુંદરમને જ્યારે ગ્રંથકાર તરીકે આપણે ભણીશું કે એમનો અભ્યાસ કરીશું ત્યારે એમના જીવનમાંથી, એમના કવનમાંથી, એમની કૃતિઓમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે જેની આપણે નોંધ લેવાની છે. નીચે કેટલાક સંદર્ભ ગ્રંથોના નામ પણ આપેલા છે, એ સંદર્ભ ગ્રંથો આપણે સુંદરમના અભ્યાસ માટે ઉપયોગમાં લઈ શકીએ, એને રેફરન્સ તરીકે પણ આપણે જોઈ શકીએ. તો મિત્રો, આ થઈ આપણા અભ્યાસક્રમની વાત. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે મુખ્ય વિષય ગુજરાતી કોર 202માં આપણે 3જા સેમમાં સુંદરમનો ગ્રંથકાર તરીકે અભ્યાસ કરવાનો છે. હવે સુંદરમથી તમે કોઈ અજાણ હોવ અથવા તો સુંદરમનું નામ ન સાંભળ્યું હોય એવું ભાગ્યે જ બને, તો આપણે જેને મિત્રો સુંદરમ તરીકે ઓળખીએ છીએ એવા આપણા ગ્રંથકાર કે સર્જક એ ગાંધીયુગના પ્રમુખ કવિ છે. એટલે ગાંધીયુગમાં થઈ ગયેલા સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, અને એમણે ઉપનામ રાખ્યું છે સુંદરમ. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કયા યુગના કવિ છે. તો સુંદરમ એ ગાંધીયુગના કવિ છે. ગાંધીયુગમાં થઈ ગયેલા પ્રથમ પંક્તિના જે કવિઓ છે એમાં સુંદરમનું સ્થાન છે. સુંદરમે ગુજરાતી સાહિત્યની અવિસ્મરણીય સેવા કરી છે. સુંદરમ પાસેથી ગુજરાતી સાહિત્યને કાવ્યોમાં
જોવા જઈએ તો ઘણા બધા કાવ્ય સંગ્રહ, કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્ય મંગલા, યાત્રા, વસુધા, વરદા વગેરે જેવા કાવ્ય સંગ્રહોમાં અસંખ્ય કાવ્યકૃતિઓ પ્રાપ્ત થાય છે. એટલે આ એમની પ્રતિભાનું એક પાસું છે કે કવિ સુંદરમ. કવિ સુંદરમ પાસે મિત્રો બંને પ્રતિભા છે, કવિ તરીકેની અને ગદ્યકાર તરીકેની. આપણે એમના ગદ્યની જો વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના જેટલા ગદ્ય સાહિત્ય સ્વરૂપો છે એમાં ખાસ કરીને વાર્તાકાર તરીકે, વિવેચક તરીકે, પ્રવાસકાર તરીકે કે પ્રવાસ લેખક તરીકે સુંદરમની જે સેવા છે એ અવિસ્મરણીય ગણી શકાય એવી છે. ઘણા બધા વાર્તાના સંગ્રહો પણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. વિવેચનમાં પણ એમણે ગુજરાતી સાહિત્યને મહત્ત્વનું પ્રદાન કરેલું છે અને દક્ષિણાયન નામનો એક બહુ જ મહત્ત્વનો પ્રવાસ ગ્રંથ અથવા તો પ્રવાસ પુસ્તક પણ સુંદરમે ગુજરાતી સાહિત્યને આપ્યું છે, જે ગુજરાતી સાહિત્યને સુંદરમ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ કહી શકાય. તો આવા આપણા ગાંધીયુગના પ્રથમ પંક્તિના પ્રથમ હરોળના કવિ સુંદરમનો આ અભ્યાસક્રમમાં કોર 202માં આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો આ સુંદરમ વિષયક જે ઉપર છેલ્લી માહિતી છે, સુંદરમને ઓળખવા માટે જે બહુ જરૂરી છે એવી માહિતી અહીંયા મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હું માનું છું ત્યાં સુધી લગભગ હવે તમને સુંદરમ વિશે ખ્યાલ આવી ગયો હશે. પણ એ સિવાય આપણે જ્યારે સુંદરમની કૃતિઓમાં કેટલાક કાવ્યો અને કેટલીક વાર્તાઓનો વિગતે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે એમનું જીવન અને કવન જોવું પડે અથવા તો એનો વિગતે અભ્યાસ કરવો પડે. કેમ કે કોઈ પણ કૃતિને સમજતા પહેલાં કે કોઈ પણ કૃતિનો અભ્યાસ કરતા પહેલાં જો આપણે એના સર્જકને સારી રીતે ન સમજીએ કે એના સર્જકનો અભ્યાસ ન કરીએ તો કદાચ આપણે એની કૃતિનો સારી રીતે અભ્યાસ કરી શકીએ નહીં. એમ કહી શકાય કે સર્જકની ઇમેજ, સર્જકની છાપ, એના વ્યક્તિત્વની છાપ એના સર્જનમાં પડતી હોય છે. એટલે સુંદરમને ઓળખી શકીએ, સમજી શકીએ તો જ એમના સર્જનને પણ સમજી શકીએ. એટલા માટે સૌથી પહેલાં આપણે સુંદરમના જીવનમાં એમનું જન્મથી લઈ એમનો અભ્યાસ, એમનું વતન, એ સિવાય એમના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો, એમના કુટુંબ વિષયક માહિતી, એમના માતા પિતાનો પરિચય, એમના પત્ની અને બાળકોનો પરિચય અને પછી એમણે શરૂ કરેલી એક સામાન્ય વ્યક્તિમાંથી એ સર્જક કેવી રીતે બન્યા, એ આખી જે યાત્રા એમણે કરી છે એટલે એને કહી શકાય કે જીવન ઝરમર. એટલે સુંદરમની આખી જીવન ઝરમર આપણે જોઈએ કે જાણીએ તો જ આપણે ગ્રંથકાર સુંદરમને સારી રીતે સમજી શકીએ, સારી રીતે ભણી શકીએ. એટલે આપણા અભ્યાસનો પહેલો જ મુદ્દો અહીંયા એમના જીવન અને કવનનો છે. તો મિત્રો, હવે પછીના ઓડિયો લેક્ચરમાં આપણે આપણા ગ્રંથકાર કે સર્જક એવા સુંદરમના જીવન કવનની વિગતે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણા પરીક્ષાલક્ષી જે પ્રશ્નોની તૈયારી આપણે કરવાની છે એમાં એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન આપણો એ ઓડિયો લેક્ચરમાં તૈયાર થઈ જશે અને એમાંથી તમે સુંદરમ વિશે ઘણું બધું જાણી શકશો, સુંદરમને સર્જક તરીકે ઓળખી શકશો અને સુંદરમનો વિગતે અભ્યાસ કરી શકશો અને એના આધારે સુંદરમની બંને કૃતિઓ, એમના કેટલાક કાવ્યો અને એમની કેટલીક વાર્તાઓનો અભ્યાસ પણ કરી શકશો અને સાથે સાથે
ખૂબ જરૂરી એવી આપણા હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી પણ આપણી થતી રહેશે. તો મિત્રો, હવે પછી મળીશું આના પછીના એટલે કે નેક્સ્ટ ઓડિયો લેક્ચરમાં આપણે સુંદરમના જીવન અને કવનની માહિતી સાથે. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.